ડભોઈમાં ઠેર ઠેર શેરીઓમાં ગરબા રસિકો દ્વારા ડેકોરેશન કરી સ્પીકર પર ગરબા વગાડી નવરાત્રિની પહેલા દિવસની ઉત્સાહભેર ઉજવણી. માં શક્તિનો આરાધનાનું પર્વ નવરાત્રિ શરૂ થઈ ગયો છે. આ વર્ષે કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને સરકારની ગાઈડલાઈનનું પાલન કરતા ડભોઈ નગરમાં મોટા ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી, પરંતુ સરકાર દ્વારા ગાઈડલાઈન મુજબ શેરી ગરબા માટે છૂટ આપવામાં આવતા ગરબા રસિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. શેરી ગરબાની વર્ષો જૂની પ્રથા એકવાર ફરી જોવા મળતા યુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર શેરીમાં ગરબા રસિકો દ્વારા ડેકોરેશન કરી સ્પીકર પર ગરબા વગાડી નવરાત્રિની ઉજવણી કરી રહ્યા છે, જે ભાગરૂપે ડભોઈમાં અલગ અલગ સોસાયટીના રહીશો દ્વારા શેરી ગરબાનું સુંદર આયોજન કરતા દરેક ફળિયા તેમજ સોસાયટીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને સોસાયટીના નાના મોટા સૌ કોઈએ નવરાત્રિના પહેલા જ દિવસથી ગરબા રમી તહેવારની મજા માણવાની શરૂઆત કરી હતી. આ પ્રસંગે અંબિકાનગર સોસાયટીના રહીશ સામાજિક કાર્યકર તેમજ વડોદરા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન અશ્વિનભાઈ વકીલની ઉપસ્થિતિ જોવા મળી હતી અને તમામ નગરજનોએ નવરાત્રિની શુભકામનાઓ આપી અને સરકારના આદેશનું પાલન કરી શેરી ગરબા ઉજવવા અપીલ કરી હતી. આ વર્ષે ડભોઈમાં મોટા ગરબા કોવિડના લીધે રાખવામાં આવ્યા નથી. ડભોઈની અંદર ઘણી બધી શેરીઓમાં આજરોજ શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. તે પૈકી આજરોજ અંબિકાનગર સોસાયટીમાં સૌ પ્રથમ વખત શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. શેરી ગરબાના કારણે સોસાયટી અમારો જે આખો પરિવાર છે એ પરિવારના બાળકો બહેનો અહીંયા ગરબે ખૂબ ઉત્સાહપૂર્વક રમી રહ્યા છે, તેમજ સિનિયર સિટીઝન પણ અહીંયા સોસાયટી અંદર બેસી અને પોતાના પરિવાર અંબિકા પરિવારની સાથે આનંદ માણી રહ્યા છે. Thank you.